नमस्कार विद्यार्थी मित्रों, આજે આપણે ઉદ્યોગમાં વર્તુળની અંદર ભૌમિતિક આકારો દોરવાના છે. હું અહીંયા દોરું છું, તમારે બધાએ ધ્યાનથી જોવાના છે. પહેલા ડ્રોઈંગ બુકમાં અહીંયા હાસ્ય માટે એક આડી લીટી કરી નાખવાની, બરાબર? પછી મેં તમને શીખવાડ્યું એ પ્રમાણે ચારે બાજુ એક એક સેન્ટીમીટર છોડી અને એક બોર્ડર બનાવવાની. એના વચ્ચે તમને જેવું અનુકૂળ લાગે, બહુ નાનું નહીં બહુ મોટું નહીં, એવું વર્તુળ દોરવાનું. આવી રીતે પરિકરથી દોરી નાખવાનું. હવે આના અંદર આપણે ભૌમિતિક આકારો દોરશું. તમારે ધ્યાનથી જોવાનું છે પછી દોરવાનું છે. અત્યારે હું અહીંયા એક ગોળ બનાવું છું. એવું નહીં આ બાજુ કે આ બાજુ, ગમે ત્યાં બનાવી શકો. આ એક વર્તુળ કર્યું મેં, બરાબર? એક બાજુ અર્ધ વર્તુળ કરું, અર્ધ ગોળ બનાવું છું. હવે ચોરસ બનાવીશું એક બાજુ આપણે. આના ઉપર જાય તો પણ વાંધો નહીં. આ રીતે ચોરસ કરીશું. ચોરસ જ કરવાનું છે, વધારે બધું શીખવાનું, બરાબર? એક બાજુ આપણે ત્રિકોણ કરીશું. ગમે તે આકારો કરવાના છે એટલે આપણે ગમે તે રીતે કરી શકું. એવું નહીં કે અહીંયા જ કરવાનું, નામ કરવાનું, ગમે તે જગ્યાએ તે ત્રિકોણ કરો. એક સરખું ત્રિકોણ કરો તો પણ ચાલે, આ રીતે આડું કરો તો પણ ચાલે. આ ત્રિકોણ બને અહીંયા આપણે કરીશું લંબચોરસ. આ લીટી ભૂસવાની નથી, રેવા દેવાની છે. અહીંયા પાછું આપણે આ રીતે લીટી કરી નાખશું. લંબચોરસ થાય કે ચોરસ થાય તે રીતે ગમે તે લીટી કરી નાખવાની, બરાબર? આ રીતે તમારે નોટબુકમાં આ રીતે અલગ અલગ આકારો કરવાના છે. ષટકોણ કરવું હોય તો ષટકોણ પણ કરી શકો. તમને જેમ યોગ્ય લાગે એ રીતે ભૌમિતિક આકારો તમારે આ રીતે દોરવાના છે. આમાં કોઈ કલર પૂરવાનો નથી, કંઈ કરવાનું નથી. હું જ્યારે કહું ત્યારે આમાં હું તમને શીખવાડીશ શું કરવાનું. અત્યારે તમારે એટલું જ કામ કરવાનું છે, બરાબર? તમને જે હું આનો ફોટો નહીં મોકલું, તમારે તમને યોગ્ય લાગે એ રીતે તમારે આ રીતે આ વર્તુળમાં ભૌમિતિક આકારો દોરવાના છે. આમાં કોઈ કલર પૂરવાના નથી, બરાબર? અસ્તુ.